સૂચના મુજબ કરો. શું કીધું છે આપણને? સૂચના મુજબ કરો. એટલે આપણે સૂચના કરી છે એમાં જેમ કીધું છે એમ આપણે કરવાનું છે. તો ચાલો જોઈએ સૂચનામાં આપણને શું કીધું છે. તો એમાં કીધું છે ક થી, શું કીધું છે ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. ક થી શરૂ થતા એટલે ક થી ચાલુ થતા હોય એવા શબ્દો આપણે યાદ કરીને લખવાના છે. અહીંયા અમુક શબ્દો આપણને આપેલા છે અને જે નથી આપેલા ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણને લખવાના છે. તો ચાલો જોઈએ પેલો શબ્દ શું આપણને આપેલો છે. ક થી એટલે પેલો અક્ષર છે એ કયો હોવો જોઈએ? ક હોવો જોઈએ. તમે જોઈ શકો છો આમાં કેરીમાં ક છે, પછી કાપીમાં પણ પેલો અક્ષર ક છે, પછી કાગળ છે એમાં પણ પેલો અક્ષર કયો છે? ક. પછી છે કાચ, તો કાચમાં પણ પેલો અક્ષર કયો આપેલો છે? ક. પછી છે કાકા, તો કાકામાં પેલો અક્ષર કયો છે? ક. પછી છે કાલ, તો કાલમાં પણ પેલો અક્ષર કયો આપેલો છે? ક. પછી છે કાળું, તેમાં પણ પેલો અક્ષર કયો છે? ક. તો આપણને આ ક થી સ્ટાર્ટ થતા કેટલા શબ્દ આપેલા છે? સાત શબ્દ આપેલા છે. મિસમેના પાંચ શબ્દ આપણને યાદ કરીને લખવાના છે જેમાં પેલો અક્ષર કયો હોવો જોઈએ? ક. તો ચાલો જોઈએ આપણે સાત શબ્દ છે કયા કયા આપેલા છે. તો પહેલામાં શું છે? કોનેટ મતલબ કે રને, દીર્ઘાય રી. પેલો શબ્દ શું છે? કે રી. કેરી તો બધે જોઈ જશે ને કેવી હોય? કાચી કેરી હોય તો કેવી હોય? ખાટી હોય. જ્યારે પાકેલી કેરી હોય તો કેવી હોય? મીઠી હોય. એનો આપણે શું બનાવીએ છીએ? રસ. એનો રસ ભાવે ને આપણને કેરી છે એ આપણને ખૂબ જ ભાવે છે. આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી છે. એટલે પહેલો શબ્દ કયો છે? કોને માત્ર કે રને, દીર્ઘરી કેરી. પછી બીજો શબ્દ કયો છે? કને કાનો કા, ગને કાઈને ગ, ગળને કાઈને ગળ. એટલે શું વચાય? કાગળ. શું વચાય? કાગળ. તો કાગળ છે ઈ તમે નોટબુક છે એમાં શું હોય? પેજ હોય ને, પેજ છે ને આપણે કાગળ આપે છે ને કાગળ. એટલે શું કીધું છે? કાગળ. પછી ત્રીજો શબ્દ કને કાનો કા, પછી કને કાનો કા અને કાકા. શું વચાય? એને કાકા. તો કાકા છે કોને કહેવામાં આવે છે? તો પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. એટલે અહીંયા શું લખ્યું છે? કાકા. પછીનો શબ્દ શું છે? કનેકાનો કા, અળને રસવાવાળું કુડું એટલે કાળું. શું કીધું છે? કાળું. તો કાળો કલર તો તમે બધા જોયો છો ને, આપણે એને શું કહીએ? બ્લેક કલર અથવા તો કાળો કલર. આપણા વાળ છે કેવા હોય? કાળા કલરના હોય ને, એટલે કાળું. પછી છે કને કાનો કા, કને દીધાય પી એટલે કાપી. પછીનો શબ્દ શું છે? કાપી. કાપી એટલે આપણે કાપવું, આપણે કાતરથી કાપવું એટલે એને શું કહેવાય? કાપી. કેરી હોય તમે એને કાપો તો આપણે શું કહીએ? કેરી કાપી. એટલે કને કાનો કા, કને દીધાય પી એટલે કાપી. પછીનો શબ્દ શું છે? કને કાનો કા, ચોને કહેવી ચો. શું છે? કને કાનો કા નીચે નીચો એટલે શું વચાય? કાચો. હવે કાચ છે તો તમે બધા જોયું હશે ને, આપણી બારી હોય શેની હોય? કાચની હોય, અથવા આપણે કાચના ગ્લાસ હોય છે એટલે આ તમે બધા કાચ છે એ જોયું જ હશે. બારી છે શેની બનેલી હોય છે? કાચની હોય છે. અથવા તો તમે કોઈ શોરૂમમાં જાઓ તો ત્યાંના દરવાજા કેના કેવા હોય છે? કાચના હોય છે. એટલે અહીંયા શું કીધું છે? કાચો. પછીનો શબ્દ શું છે? કને કાનો કા, લને કાને લ. એટલે એને શું વચાય? કાલ. શું વચાય? કાલ. આપણને મમ્મી હોમવર્ક કરવાનું કહીએ તો આપણે શું કહીએ છીએ? ના મારે આજે નથી કરવું, કાલે કરી લઈશ. આપણે એમ કહીએ છીએ ને, એટલે આવતીકાલ હોય એને શું કહેવાય? કાલ. એટલે એ લખ્યું છે કાલ. હવે ને બાકીના શબ્દો છે આપણે લખવાના છે યાદ કરીને. તો તમે યાદ કરો છે કથી સ્ટાર્ટ થતા હોય એવા શબ્દ કયા છે? તો પહેલા આપણે લખીશું કૂતરો. કૂતરો છે એમાં કયા શબ્દથી સ્ટાર્ટ થાય છે? કથી. એટલે આપણે એનું શું લખશું? કૂતરો. તો ચાલો લખીએ કને દીધા વાળું કુ, પછી છે તને કઈ તો, ને પછી રને કામ માં તો રો.
તો બીજો શબ્દ આપણે લખીશું કમળ. શું લખશું? કમળ. કમળ છે ક્યાંથી ચાલુ થાય? કથી. એટલે આપણે લખશું કમળ. તો ચલો આપણે લખશું ખ ને કઈ નહીં, ક. પછી લખશું મ ને કઈ નહીં, મ. ને પછી કળ ને કઈ નહીં, કળ. એટલે શું થઈ જાય? શું હશે? કમળ. કમળ છે એ કમળનું ફૂલ તો બધા જોયું હશે, કેવું મોટું અને લાલ કલરનું હોય અથવા તો ગુલાબી કલરનું હોય. આપણું રાષ્ટ્રીય ફૂલ છે કયું છે? કમળ છે. એટલે આપણે લખ્યું કમળ. કમળ છે ક્યાંથી કયા અક્ષર થી ચાલુ થાય? ક થી. એટલે આપણે લખ્યું કમળ. અને પછી કયો શબ્દ લખીશું? પછી લખીશું કાકરા. કાકરા છે ઈ ક્યાંથી ચાલુ થાય? કયા અક્ષર થી ચાલુ થશે? ક થી. એટલે આપણે લખશું કથી
શરૂ થતા હોય એવા જ બધા શબ્દ લખેલા આપણે વાક્ય બનાવવાના છે અને બધા શબ્દ આપણે પણ લખ્યા એમાંથી જ હોવા જોઈએ. તો ચાલો આપણે જોઈએ. પહેલું એમાં શું છે? કાકાએ કવિતાનો કા, કનિકાનો કા, અને એક વાત કરીએ એટલે શું વંચાય? કાકાએ. એમાં તમે જોઈ શકો છો પહેલો શબ્દ કયો છે? ક. કાકાએ પછી શું છે? કનિકાનો કે, રાની ધૈરી શું છે? કેરી. એને શું વંચાય? કેરી. તેમાં પણ કેરીનો પણ પહેલો શબ્દ કયો છે? ક. પછી શું છે? કનિકાનો કા, કોને દૂધે પી, કાપી. શું વંચાય? કાપી. તો કાપીમાં પણ પેલો શબ્દ કયો છે? અક્ષર ક. તો તમે જોઈ અને ત્રણ શબ્દ વાપરેલા છે. ઉપર આપણે જોઈએ ત્રણ માંથી એ શબ્દ માંથી ત્રણ શબ્દ લીધા અને વાક્ય બનાવ્યું. તો ત્રણ વાક્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ક થી. તો પેલું વાક્ય શું છે? કાકાએ કેરી કાપી. પેલું વાક્ય શું બને છે? કાકાએ કનિકાનો કા, પછી કનિકાનો કા, અને એક વાત કરીએ એટલે કાકાએ, પછી શું છે? કનિકાનો કે, રણે ધૈરી એટલે કેરી, પછી કનિકાનો કા, કોને દૂધે પી એટલે કાપી. તો વાક્ય શું થયું? કાકાએ કેરી કાપી. શું થયું વાક્ય? કાકાએ કેરી કાપી. તો આપણે પેલું વાક્ય જોયું. હવે આપણે બીજું વાક્ય જોશું. શું છે? પેલું શબ્દ કનિકાનો કા, અને મતરે એને શું વંચાય? કાકાએ. શું વંચાય? કાકાએ. તો કાકા છે એ શબ્દ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ક શબ્દથી. ક્યાંથી જાય? ચાલુ થાય છે ક થી. કાકાએ. પછી શું છે? કનિકાનો કા, ગને કહ્યું ગ, અડને કહ્યું અડ, ધને દીધાથી એટલે શું વંચાય? કાગળથી. શું વંચાય? કાગળથી. તો કાગળથી શબ્દ છે તો એ ક્યાંથી ચાલુ થાય છે? કથી. તો આપણે એને નીચે લીટી કરીએ એટલે તમને ખબર પડે. એટલે શું છે? કાકાએ કાગળથી. પછી કને માત્ર કે, રને ધૈરી કેરી. શું વંચાય? કેરી. તો કેરી શબ્દ છે એ પણ કયા સાથે ચાલુ થાય છે? કથી. તો શું છે? કેરી. પછી કનિકાનો કા, કોને દૂધાય પી. શું છે? કનિકાનો કા, કોને દૂધે પી એટલે શું વંચાય? કાપી. તો કાપી શબ્દ છે એ પણ કયા અક્ષરથી ચાલુ થાય છે? કથી. કયા અક્ષરથી? કથી. તો શું વાક્ય બને છે? કાકાએ કાગળથી કેરી કાપી. શું વાક્ય બને છે? કાકાએ કાગળથી કેરી કાપી. આપણે પેલા શબ્દ જોઈ, બધા શબ્દમાંથી આપણે ચાર શબ્દ લઈ અને વાક્ય બનાવ્યું. શું વાક્ય બનાવ્યું? કાકાએ કાગળથી કેરી કાપી. પછી ત્રીજું વાક્ય, તેમાં શું છે? પેલા કનિકાનો કા, પછી કનિકાનો કા, અને એમાં કરીએ કાકાએ. શું વાક્ય શબ્દ બને છે? કાકાએ. પછી શું છે? કનિકાનો કા, ગને કહે ગ, કણને કહે કળો, અને દૂધથી એટલે શું વંચાય? કાગળથી. શું વંચાય? કાગળથી. પછી શું છે? કનિકાનો કા, ચને કહે ચ, ઉણને દૂધની એટલે કાચની. શું છે? કાચની. પછી કને મતલબ કે, રને દૂધની કેરી. શું વંચાય? કેરી. પછી શું છે? કને કાનો કા, કોને દૂધાય પી એટલે કાપી. શું લખ્યું છે છેલ્લે? કાપી. તો અહીંયા આપણે કેટલા શબ્દ આવેલા છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ. કેટલા છે શબ્દ? પાંચ શબ્દ છે. તો પાંચ શબ્દ ક્યાંથી ચાલુ થાય છે? ક સૌથી. કાકાએ છે એમાં પણ શું આવે છે? ક. પછી કાગળથી લખ્યું એમાં પણ ક. પછી ત્રીજું પાંચમી લખ્યું એમાં પણ ક, અને ચોથામાં કે એમાં શું આવે છે? ક, અને પાંચમામાં કાપી એમાં પણ ક. તો આપણે ઉપર જોયેલા શબ્દ છે એમાંથી કેટલા શબ્દ લીધા? પાંચ શબ્દ લીધા અને એનું વાક્ય છે એ બનાવ્યું. શું વાક્ય બનાવ્યું? કાકાએ કાગળથી કાચની કેરી કાપી. શું કર્યું કાકાએ? કોના વડે કાચની કેરી કાપી? કાગળથી કાચની કેરી કાપી. ત્રણ વાક્ય આપણને આપેલા છે. હવે
જેને બે વાક્ય છે આપણે લખવાના છે. મેં તમારા ટેક્સ્ટબુકમાં તમને ખાલી જગ્યા આપેલી છે, તો હું અહીં જે વાક્ય લખું એ વાક્ય તમારે તમારા ટેક્સ્ટબુકમાં લખવાના છે. તો આપણે કેવું વાક્ય લખશું? કથી શરૂ થતા હોય એવા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખશું. તો ઉપર આપણે જોઈએ શબ્દ, એમાં તમારે કોષ્ટકમાં જોતું જવાનું છે. એમાં કયું આપણે શબ્દ લેશું ને વાક્ય બનાવશું, તો જો પછી શરૂ થાય છે કથી, આપણે કોની નીચે લીટી કરીશું.
પી. શું લખ્યું? શાકાએ કલમ કાપી. તો કાપી શબ્દ છે પણ કયા અક્ષર થી સ્ટાર્ટ થાય છે? ક થી. એટલે આપણે નીચે શું કરશું? લીટી. તો આપણે કેટલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું? ત્રણ. ત્રણ શબ્દ છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. શું લખ્યું? પેલા કનિકા કા, પછી પાછો કનિકા કા, અને એમાં દરે કા કાએ. પછી શું લખ્યું? કનિકા ને ક, લરે કઈ લ, મને કઈ મ, એમ ક લ મ, અને પછી કનિકા કા કલે પી, એટલે કાપી. તો શું થયું વાક્ય? કાકાએ કલમ કાપી. તો આપણે કથી શરૂ કરતા વ્યવહાર કેટલા વાક્ય જોયા? પાંચ વાક્ય જોયા. પહેલું વાક્ય શું હતું? કાકાએ કેરી કાપી. કાકાએ શું કર્યું? કેરી કાપી. પછી બીજું વાક્ય શું હતું? કાકાએ કાગળથી કેરી કાપી. બીજું વાક્ય શું બને લખ્યું? કાકાએ કાગળથી કેરી કાપી. પછી ત્રીજું વાક્ય, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. પછી વાક્ય શું છે? કાકાએ કાગળથી કાચની કેરી કાપી. કેટલા શબ્દ આવે છે? પાંચ શબ્દ આવે છે. કાકાએ કાગળથી કાચની કેરી કાપી. પાંચ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય કહ્યું. પછીનું વાક્ય શું છે? કાકાએ કાકરાથી કેરી કાપી. આમાં કેટલા શબ્દ આવે છે? ચાર શબ્દ આવે છે. ચાર શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. શું વાક્ય બનાવ્યું? કાકાએ કાકરાથી કેરી કાપી. પછી પાંચમું વાક્ય, તેમાં કેટલા શબ્દ આવે છે? ત્રણ શબ્દ આવે છે. આપણે કેટલા શબ્દનો ઉપયોગ કર્યો? ત્રણ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. શું બન્યું? કાકાએ કલમ કાપી. પાંચમું વાક્ય આપણે શું લખ્યું? કાકાએ કલમ કાપી.